ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લઘુમતી શાખાના આરિફ ક્વાલાએ આજે હેલા સૌરાષ્ટ્ર ટ્રેબલ ન્યૂઝનને એક મુલાકાતમાં જણાવ્યું કે થોડા દિવસો પૂર્વ એસટી બસ સાથે અકસ્માતની જે ઘટના બની હતી તેમાં તેવો આક્ષેપ થયો છે કે આરિફભાઈ ક્વાલા ભાજપના કાર્યકર નથી અને તે બાબતે ખુલાસો કરાતા આરીફભાઈએ જણાવ્યું છે કે ભાજપનો કાર્યકર્તા હું છું છું મારી પાસે સક્રિય સભ્યનું કાર્ડ છે અને નરેન્દ્રભાઈ મોદીના વિચાર મંચનો પણ પત્ર મારી પાસે છે તેવું તેમણે એકાંતમાં પણ જણાવ્યું હતું એહવાલ દીપક રાઠોડ મારું નામ આરિફભાઈ કાલવા છે હું ભારતીય જનતા પાર્ટીનો ભાજપનો સક્રિય સભ્ય છું વોર્ડ નંબર જૂનો પાંચ નવો ચારની અંદર અને અવરનવર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંકટ સંગઠનમાં સંકળાયેલો છું અને થોડા સમય પહેલાં મારી જે એસટી સાથે અકસ્માત ઘટના બની હતી એમનો રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાજપનો કાર્યકરી નથી ને સક્રિય સભ્ય નથી કે પ્રાથમિક સભ્ય નથી પણ હું તો આજે વર્ષોથી ભારતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ સાથે સંકળાયેલો છું ને એમની સાથે કામ કરી રહ્યો છું ને ભારતીય જનતા પાર્ટીના જે જે આદેશો મળે એ મુજબ હું કામ કરી રહ્યો છું અને જે તે કમલેશભાઈ મિરાણીએ મારી વિરુદ્ધ નિવેદન જે આપ્યું એટલે મને કમલેશભાઈ મિરાણીએ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બદનામ કરવાનું કૃત્ય કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે વર્ષોથી હું કામ કરતો હતો એમની સાથે સકડાયેલો છું એ પોતે કમલેશભાઈ મીરાણી એમ પોતે કહેવા માંગે છે કે સક્રિય સભ્ય નથી તો આ મારી પાસે ભાજપનું કાર્ડ ક્યાંથી આવ્યું અને હું જે ગાડી માથે જે પ્લેટ લાગેલી હતી નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષની તો મને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હિરેનભાઈ લહેરુ જે મંચના છે નરેન્દ્ર મોદી વિચાર મંચના એમને મને ત્રેવીસ છ એ હોદ્દો આપવામાં આવ્યો અને ત્યારબાદ મેં મારા ગાડીની નંબર પ્લેટ મારવામાં આવી હતી આવું કહેવામાં આવ્યું હતું અને કમલેશભાઈ મિરાણીએ ખોટો મારી ઉપર આક્ષેપ નાખ્યો આટલું જ મારું અને પ્રેસ મીડિયા સમક્ષ મારે કમલેશભાઈ મિરાણી પાસે ખુલાસો જોઈ છે કે મને કેમ તમે ભાજપનો કાર્ય કરી નથી આ રીતે મને મીડિયા સમક્ષ આપને કીધું એમનો ખુલાસો મારે જોઈ છે